શહેરના મચ્છીપીઠ વિસ્તારમાં હિન્દુ મુસ્લિમના તહેવારોમાં કલાત્મક અને આકર્ષક ચીજવસ્તુઓ બનાવીને પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે અમૂલ્ય કલાનું યોગદાન પ્રદાન કરી રહ્યા છે. મચ્છીપીઠમાં રહેતા રહીમખાન પઠાણ ગાયકવાડી શાસનમાં કલા કામગીરીનો ધંધો કરતા હતા અને પોતાના પરિવારનું ગુજરાન ચલાવતા હતા. રહીમખાન પઠાણે દાદાનો કલાનો વારસો જાળવી રાખી તેમનો સમગ્ર પરિવાર મહેનતકશ તેમજ કલાના પારખું છે. આ પઠાણ પરિવાર હિન્દુઓના તહેવારોમાં પતંગો રાખડીઓ બનાવે છે, જ્યારે મુસ્લિમ તહેવારોમાં તાજિયા બનાવે છે. આ વર્ષે પઠાણ પરિવાર પાસે શહેરના વિવિધ વિસ્તારના 20 જેટલા તાજિયા બનાવવાના ઓર્ડરો મળ્યા હોય તેમણે કલાત્મક તેમજ આકર્ષક તાજિયા બનાવી નિહાળનાર વ્યક્તિને આશ્ચર્યચકિત કરી મૂક્યા છે. ये मुहर्रम हमारे हजरत इमाम हुसैन की याद में हम लोग मनाते हैं और 5 दिन इसको बिठाते हैंगे और फातिहा दुरूद होता है, कुरान खानी होता है, नियाज नजर होती है और इसको 2-2.5 महीने से हम लोग बनाते हैंगे. खुद 10-12 ताजिया बनाते हैं और जो आप मेरे पीछे ताजिया देख रहे हैं तो बहुत ही बारीकी से काम हुआ है. कांच के टुकड़े, डायमंड, वेलवेट पेपर वगैरह वगैरह, मतलब बहुत झीना झीना काम है ये. मैं पढ़ाई भी करती हूँ, ये मेरे पापा का बिजनेस है, तो मैं इसमें हेल्प भी करती हूँ कोतरन काम में. और ये मेरा बचपन से शौक है, सब है ना, कल में फिर ऐसे सब फूल की डिजाइन सब डिजाइना बना.